গেস্ট জড়াই চুকে আছে আমি সাথে ইনসাইড ব্রোকিং আর রুচিত জৈন। রুচিত হাই, ভেরি গুড আফটারনুন। আর স্টেটমেন্টস বাদ অ্যাকচুয়ালি স্টক প্রাইসেস রিফ্লেক্ট করে রাখা আছে, 1000 টাকা নো যে এক সার্জ છે લગભગ 90 টাকা উপর। ઇનફેક્ટ ઇડીએજી પેક ઉપર જ તમારો વ્યૂ, કેમ કે આજના દિવસે જે મૂવ આપતો દેખાઈ રહ્યો છે, હવે ટ્રેડ કેવી રીતે કરવું જોઈએ, અગ્રી ડાયંગથી કોઈ સ્ટ્રેટેજી હમણાં ડિસ્કસ કરાયું નથી, બટ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં જે વોલેટિલિટી ઇડીજી પેકમાં દેખાય છે, ત્યારબાદ કેવી રીતના આને વ્યૂ કરવું જોઈએ? પાછલા ચાર પાંચ ટ્રેડિંગ સેશનમાં સર્ટનલી એમાં મોસ્ટ ઓફ ધ એડીએજી પેક્સમાં ઘણી બધી શોર્ટ પોઝિશન્સ તો ફોર્મેશન થયું છે. એ ક્લિયર છે જે રીતે પ્રાઇસીસ ડિક્લાઇન થયા છે અને ઓપન ઇન્ટરેસ્ટમાં સર્જ પણ આપણને બધા સ્ટોક્સમાં લગભગ જોવા મળ્યો હતો. અગર એડીએજી પેકનું બીજા બધા સ્ટોક સાથે ફક્ત પાછલા ચાર દિવસનું જ નહીં પણ શોર્ટ ટર્મનું કમ્પેરિઝન કરીએ તો ઓલરેડી આ બધા સ્ટોક્સ એક અંડર પરફોર્મર હતા. અમને પાછલા 2-2.5 કે ઇનફેક્ટ ચાર મહિનાથી એવા કોઈ મૂવ્સ રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા, આરકોમ કે બીજા કોઈપણ એડીજી પેકના શેરમાં જોવા, કોઈપણ એડીજી શેરમાં કોઈપણ લોંગ પોઝિશન નહીં બની હતી. તો આઈ થિંક આજે અંડર પરફોર્મન્સ છે, આગળ જઈને કન્ટિન્યુ રહી શકે છે જસ્ટ બીકોઝ શોર્ટ પોઝિશન ઘણી બની છે. ઓવરસોલ્ડ ઝોનમાં મોમેન્ટમ રીડિંગ છે એટલે આજનો જો અપમૂવ છે એની શોર્ટ કવરિંગ રીતે આપણે જોઈ શકીએ છીએ. રિલાયન્સ ઇન્ફ્રામાં જે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોયો તો એટલું કોઈ ખાસ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાડતું નથી, તો સડનલી આ એક શોર્ટ કવરિંગ મૂવ જ લાગી રહી છે અને એમાં અમને લાગે છે કે ટ્રેડર્સને હજી બી કોઈ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. બિલકુલ, આપણે એને વોચ આઉટ કરતા જ રહીશું. અને આપની તરફથી નિફ્ટીના બેંક નિફ્ટી માટેની સ્ટ્રેટેજી? એટલે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે પાછલા સપ્તાહમાં જયારે એક્સપાયરીનો દિવસ હતો ત્યારે આપણને એક બ્રેકઆઉટ જોવા મળી હતી, જયારે જે રેઝિસ્ટન્સ પાછલા ચાર મહિનાથી હતું 10,980, 10,990 એની ઉપર બ્રેકઆઉટ આવ્યો હતો. સેકન્ડલી અત્યારે જયારે આ સિરીઝની શરૂઆત થઈ છે તો આ સિરીઝની શરૂઆતમાં શોર્ટ પોઝિશન એટલી રોલ ઓવર નથી થઈ પાછલા સિરીઝના કમ્પેરેટિવલી, એટલે જ આપણને રોલ ઓવર પણ નિફ્ટીમાં ઓછા જોવા મળ્યા હતા પાછલા 3 મહિનાના એવરેજ કરતા. અને આ લાસ્ટ 4-5 દિવસમાં તમે જો ઇન્ડેક્સ ફ્યુચર્સની પોઝિશન જો એફઆઈઝની, તો કન્ટિન્યુઅસલી એ લોકો લોંગ પોઝિશન બનાવી રહ્યા છે કેમકે એમનું બાઇંગ ફિગર આવી રહ્યું છે અને ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે. તો ડેફિનેટલી આ દર્શાવે છે કે જે આપણને બ્રેકઆઉટ પાછલા 4 મહિનાનું જોવા મળ્યું છે અહીંયાથી આ સિરીઝમાં આપણને એટલીસ્ટ એક સારી મોમેન્ટમ પોઝિટિવ સાઈડ મળી શકે છે. તો આજેની જે ડિક્લાઇન છે આઈ થિંક આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે ટ્રેડર માટે ફ્રેશ લોંગ પોઝિશન બનાવવા માટે. 11,100 કોલ અમે અમારા ક્લાયન્ટ્સને પણ સજેસ્ટ કરી રહ્યા છે કરંટ લેવલથી ખરીદવા માટે. અમે એક સપ્તાહનો વ્યૂ રાખો તો આ 35 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકીને 170 જેવા ટાર્ગેટ્સ આ કોલમાં આવી શકે છે. બિલકુલ, તો આપણે એનો વોચ આઉટ કરતા રહીશું. અને નિફ્ટી માટે જે વીકલી ઓપ્શન્સની શરૂઆત આપણે 11 ફેબ્રુઆરીથી કરતા જઈશું, એની ઉપર પણ તમારો એક વ્યૂ કેવી રીતના આ મૂવને જોઈ રહ્યા છો, ટર્ન ઓવર કેવી રીતે વધતું દેખાશે, ચેરેશિંગ મોમેન્ટ લાગે છે અહીં આગળથી તમે ગ્રાઉન્ડ સિચ્યુએશન પર વધારે ફેસ કરી રહ્યા છો, કેવી રીતના માહોલ છે એનું? જયારે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન્સની શરૂઆત થઈ હતી ત્યારે ઓપ્શન્સની શરૂઆત પહેલા ઘણું કન્ફ્યુઝન હતું કે શું રિટેલ ટ્રેડર્સ આને અપનાવશે, કેમ કે એક તો બેંક નિફ્ટીમાં વોલેટિલિટી આપણને જનરલી વધારે જોવા મળે છે અને વીકલી ઓપ્શન્સ પણ જેવા બેંક નિફ્ટીમાં ટ્રેડર્સે એક્સેપ્ટ કર્યા છે એક ઘણું મોટું હિટ રહ્યું છે. આ જોઈને એક્સચેન્જીસે હમણાં નિફ્ટીમાં પણ વીકલી ઓપ્શન્સ લાવવાનો વિચાર કર્યો છે. આઈ થિંક ટ્રેડર્સ માટે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આ રહેશે કે ઘણું સારું છે, કેમ કે તમને તમારું લિમિટેડ જે રિસ્ક તમે લો છો ઓપ્શન્સ ખરીદી કરીને એમના માટે તમને અમારું શોર્ટ ટાઈમમાં તમારું આઉટકમ તમને મળી જશે. તો આઈ થિંક ટ્રેડર્સ માટે ઘણું ફેવરેબલ સ્ટેપ રહેશે અને વોલ્યુમ્સ સર્ટનલી આનાથી વધશે, કેમકે આપણે બેંક નિફ્ટીમાં પણ જોયું છે કે જે મંથલી ઓપ્શન્સ હતા એના કમ્પેરેટિવલી વીકલી ઓપ્શન્સમાં વોલ્યુમ્સ ઘણું વધ્યું છે. આઈ થિંક એવું જ એક સારું સર્જ વોલ્યુમ્સમાં સર્જ આપણને વીકલી ઓપ્શન્સ આવવા બાદ નિફ્ટીમાં પણ જોવા મળશે. બિલકુલ, તો એની ઉપર આપણે ધ્યાન રાખતા જઈશું. ઇનફેક્ટ તેની સ્ટ્રેટેજી પણ આપણે ડિસ્કસ કરતા જ રહીશું. અત્યારે એક વિરામ લઈ લે, રુચિત આપણી સાથે જોડાયેલા રહેશે આપકા સેવા છે. અને એની સાથે જ વાયદા બજારના જે અત્યારે સ્ટોક સ્પેસિફિક એક્શન બનતી દેખાઈ છે એની પર ડિસ્કશન કરી લઈએ આપણે. ટાટા મોટર્સની શરૂઆત કરીએ રૂચે. આજના દિવસમાં જે ક્રેક દેખાઈ રહ્યો છે ઓલમોસ્ટ 18% ડાઉન અને 30%ના ઓપન ઇન્ટરેસ્ટ ઓલરેડી એડેડ ઓન. જે રીતના અહીંયા આગળ પોઝિશન કપાઈ રહી છે, અકોર્ડિંગ ટુ યુ તમે હજી કેટલું પ્રેશર સ્ટોક પ્રાઇસીસમાં અત્યારે જોઈ રહ્યા છો? વિધિન ધ ઓટો સ્પેસ પાછલા 1-1.5 વર્ષથી સૌથી પહેલા ટાટા મોટર્સનો ટ્રેડર્સ ને ઇન્વેસ્ટર્સ કોઈ રિટર્ન બનાવી નથી આવ્યા, તો ઓલરેડી એક અંડર પરફોર્મર હતું અને આજની ટ્રેડિંગ સેશનમાં રિઝલ્ટની બાદ જે ગેપડાઉન ઓપનિંગ હતી, ગેપડાઉન ઓપનિંગની બાદ પણ ટ્રેડર્સ ઓલસો નીચેના લેવલથી એક રિકવરી આવી છે પણ એવી કોઈ બાઇંગ અહીંયા દેખાતી નથી. કેમકે તમે જો સ્ટોક 18% ડાઉન છે, ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 30% નો વધારો થયો છે,
તો સર્ટન યુ નો આઈ ડોન્ટ થિંક ટ્રેડર્સ ને એમાં કોઈ ખાસ એવું અપમૂવ કરંટ લેવલ્સ થી મળશે. અગર શોર્ટ ટર્મ ના દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, નીચે ઇન ટર્મ્સ ઓફ સપોર્ટ 127 ની આસપાસ સ્ટોકમાં સપોર્ટ છે. પણ આજેની જો ગેપ એરિયા છે એ લગભગ 175-180 ની રેન્જ હમણાં આગળ જઈને ઘણી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જશે. અને જ્યાં સુધી 180 ની ઉપર આ સ્ટોક નહીં નીકળે ત્યાં સુધી ખાસ શોર્ટ કવરિંગ આવવાની સંભાવના સ્ટોકમાં ઘણી ઓછી છે. તો ડેફિનેટલી જસ્ટ બીકોઝ પ્રાઇઝિસ આજે ઇન્ટ્રાડે લોસ થી થોડીક રિકવર થયા છે તો કોઈ બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ અહીંયા. આઈ થિંક સ્ટોક આગળ જઈને વિધિન ધ ઓટો સ્પેસ અંડર પરફોર્મન્સ કન્ટિન્યુ રાખશે. જેથી અગર ઓટો સ્પેસમાં છું, અગર આ સ્ટોકને બીજા સ્ટોકથી કમ્પેરેટિવ કરું તો આઈ થિંક ટાટા મોટર્સના બદલે તમે બીજા અમુક સ્ટોક્સ લો. મારુતિ જેવા સ્ટોક જો એક ઓલરેડી ઘટાડો મારુતિમાં પણ આવ્યો છે, પણ વીકલી ચાર્ટ્સ ઉપર ઘણા સ્ટ્રોંગ સપોર્ટની આસપાસ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો આઈ થિંક ક્લિયર એક પ્રેફરન્સ હોવી જોઈએ કે જે સ્ટોક પાછલા અમુક મહિનાથી આઉટપરફોર્મ કરી રહ્યો છે કે રિલેટિવ સ્ટ્રેન્થ બતાડી રહ્યો છે, એવા સ્ટોક્સમાં તમે તમારું રોકાણ કરો કે ઇવન ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી એવા સ્ટોક્સમાં પોઝિશન લો તો તમને સારો ફાયદો થઈ શકે છે. ટાટા મોટર્સને બિલકુલ અવોઇડ કરવાની સલાહ રહેતીશ. અને ઇનફેક્ટ ઘટાડે થોડુંક મારુતિ હજે થોડી ડિક્લાઇન્સમાં મળે 7100ની આસપાસ તો મારુતિમાં ખરીદારીની સલાહ રહેશે. ઓકે, બિલકુલ મારુતિ માટે આપણે ધ્યાન રાખતા રહીશું. ઇનફેક્ટ ટાટા મોટર્સના જે ઓપ્શન્સ છે એની પર આપણે કોઈક લેખવાદ નજર કરી લઈએ. અત્યારે શું કન્ડિશન છે? 150 પુટ ઓપ્શન સૌથી વધારે એક્ટિવ છે. અહીંયા આગળ ઓલમોસ્ટ આપણે જોઈ રહ્યા છીએ હાઈએસ્ટ ઓપન ન્યૂઝ, જે ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આગળ આપતા દેખાય છે એની ઉપર. ઓકે, આપણે ડિસ્કશન કરીએ પહેલા. અત્યારે જે આપણને ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે એની ઉપર નજર કરી લો. અન્ડર કન્સ્ટ્રક્શન જે અહીંયા આગળ ખાસ 5% જીએસટી પર જે મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટની અહીંયા આગળ સહમતિ બનતી દેખાઈ રહી છે. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર 5% જીએસટી માટેની સહમતિ છે, એની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર અફોર્ડેબલ હાઉસિંગ પર 3% જીએસટીની જે માંગણી કરવામાં આવી છે એની ઉપર પણ કેવી રીતના ડિસિઝન આવે છે આપણે વોચ આઉટ કરતા રહીશું. આગલી જે જીએસટી કાઉન્સિલની બેઠક છે એની અંદર આ જે રેટ કટ છે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને અત્યારે આનું જે સંબોધન થતું દેખાઈ રહ્યું છે એની ઉપર સીધા જઈએ જે કમેન્ટ્રી આપણે દેખાઈ રહી છે. બિલકુલ, તો એની ઉપર તો આપણે વોચઆઉટ કરતા રહીશું એના આગળ કેવી રીતના આ જે આનું ખાસ ઓફિશિયલ ડિક્લેરેશન આવતું દેખાય છે. બટ અત્યારે તો આ જે પ્રપોઝલ છે એના માટેની ઔપચારિક જે ખાસ સંમતિ છે એ આપણને આવતી દેખાઈ રહી છે. અને એ સ્ટોરી આપણે ટ્રેક બી કરતા રહીશું કેવી રીતના આગળ વર્કઆઉટ કરતી દેખાય છે. એની સાથે જ આગળ વધીએ માર્કેટની તરફ નજર કરી લઈએ. 27,444 બેંક નિફ્ટી માટે, 11,012 અત્યારે કેશ માર્કેટમાં નિફ્ટી માટે, આ બધી કેશ લેવલ્સ આપણે ચર્ચા કરી રહ્યા છે જે અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખતા રહીશું. આપણે ચર્ચા ટાટા મોટર્સની કરી રહ્યા હતા. અહીંયા આગળ જે ઓપ્શન્સની સ્થિતિ છે, 150 પુટ ઓપ્શન સૌથી વધારે એક્ટિવ છે. ઇનફેક્ટ 160 કોલ ઓપ્શન પર છે જેની અંદર 45 લાખ જેટલી પોઝિશન અત્યારે ઓલરેડી બિલ્ડાઉન થતી દેખાઈ ચૂકી છે. કોઈ રણનીતિ છે ટાટા મોટર્સમાં ઇનકેસ ઓપ્શન્સની અંદર કોઈ ટ્રેડ લેવો હોય તમારી તરફથી રુચિત, કે અવોઇડ જ કરવું કમ્પ્લીટલી? આઈ થિંક ઘણું ડિફિકલ્ટ છે આજની ટ્રેડિંગ સેશનમાં કોઈ ટ્રેડ સેટઅપ બનાવવા માટે, કેમ કે તમે જો સ્ટોક ઓલરેડી 17% નીચે છે તો અહીંયાથી, અને જે આઈવીઝ આજે વધ્યા છે કેમ કે આ એક્સપેક્ટેડ ન્યૂઝ નહીં હતું કે એવું ખરાબ રિઝલ્ટ આવશે, તો સર્ટનલી જે આઈવીઝ આજેની ટ્રેડિંગ સેશનમાં વધી છે એના કારણે એક ઓપ્શન પણ અમને બહુ મોંઘા મળી રહ્યા છે. આઈ ડોન્ટ થિંક કે સ્ટોક અત્યારે કોઈ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી સ્ટોકને કોઈ ફ્રેશ પોઝિશન લેવા માટે જોવો જોઈએ. બસ કોઈ એક્ઝિસ્ટિંગ કોઈ પોઝિશન હોય તમારી મંદીની સાઈડ તો જ તમે હોલ્ડ કરો. ઓકે, બિલકુલ, જેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. એ સિવાયના કાઉન્ટર્સની ઉપર નજર કરીએ. એકચ્યુઅલી એક સ્માર્ટ મૂવ આજના દિવસે ભારતીય ઇન્ફ્રાટેલના કાઉન્ટરે બતાવ્યું છે. નિયરલી 6%ની રેલી છે અને ઓપન ઇન્ટરેસ્ટ પણ સારા એવા બિલ્ટ ઓન થતા દેખાઈ ચુક્યા છે આપણને. ભારતીય ઇન્ફ્રાટેલ શું વ્યૂ છે તમારો અહીંયા આગળ? સ્ટોકમાં પાછલા 2 દિવસથી એક ઘણી સારી લોંગ પોઝિશન બની છે. ઇનફેક્ટ આમાં બ્રેકઆઉટ ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં જ આવી ગયું હતું જયારે 300 સ્ટોક નીકળ્યો હતો. એની બાદ આજે ફોલોઅપ મૂવ છે. ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ એક સારી લોંગ પોઝિશન બની છે અને ઇવન કેશ માર્કેટમાં તમે જો તો વોલ્યુમ્સ આજેની ટ્રેડિંગ સેશનમાં ઘણા સારા છે. તો પોસિબલ છે આઉટ પરફોર્મન્સ આગળ જઈને કન્ટિન્યુ કરી શકે છે અને સ્ટોક આગળ જઈને 335-340 જેવા લેવલ ટેસ્ટ કરી શકે છે. ઓકે, 335-340 જેવા લેવલ ટેસ્ટ કરતું દેખાઈ શકે છે. અને એકચ્યુઅલી એક સારા જે મૂવ આપણને આવતા દેખાઈ રહ્યા છે એની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. ઇસરો બીપીસીએલ રિઝલ્ટ લાઇન્ડ અપ છે. તમે જુઓ ઓલમોસ્ટ 13% ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન થઈ ચુક્યા છે. વોલેટિલિટી રહેશે બટ બીપીસીએલ કોઈ ટ્રેડ બને ખરો અત્યારે? પાછલા 2.5 મહિનાથી લગભગ આ સ્ટોક એક બ્રોડ કન્સોલિડેશન ફેઝમાં રહ્યો છે અને કોઈ ખાસ સ્ટેન્ડર્ડ મૂવ નથી બતાડ્યું સ્ટોકે.
આખા કન્સોલિડેશનમાં 330 અને 350 આ એક રેન્જ સ્ટોકમાં બની ગઈ છે. તો નેક્સ્ટ ડિરેક્શનલ મૂવ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે જયારે આ રેન્જને બ્રેકઆઉટ આવે એની બાદ જ. કારણ કે જો અગર રિઝલ્ટની બાદ કોઈ પણ ડિરેક્શનલ મૂવ આવે અને સ્ટોક 330 અથવા 360 ઉપરનું લેવલ છે, તો 330 અને 360ની જે રેન્જમાંથી આ કઈ જે બાજુ બ્રેકઆઉટ આપે એ બાજુ એની પછી આ સ્ટોકમાં પોઝિશન બનાવી શકે છે. બિલકુલ, ટ્રેન ઉપર આપણે વોચ આઉટ કરતા રહીશું. અને મેટલ કાઉન્ટર્સ ઉપર તમારું શું વ્યૂ છે? કેમકે અહીંયા આગળ જે રીતના સેલ ઓફ દેખાઈ રહ્યું છે, સ્ટીલનું કાઉન્ટર નજર કરો, 7% નીચે 18% ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન થઈ ચુક્યા છે. વેદાંતના કાઉન્ટરની અંદર 6% દબાણ, 5% ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન થઈ ચુક્યા છે. ક્લિયરલી મેટલ સ્પેસ પણ થોડાક ટાઈમથી આપણે જોઈ રહ્યા છે પ્રેશરમાં જ છે. તમારી તરફથી ઇનકેસ શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી પર તમને કશે દેખાતી હોય? બિલકુલ અદિતિ, આનો મેટલ સ્પેસ પાછલા 2.5 મહિનાથી, ઇનફેક્ટ લાસ્ટ 4 મહિનાથી ઘણું અંડર પરફોર્મન્સ આ સ્પેસે બતાવ્યું છે. પણ ઇન ટર્મ્સ ઓફ ડેરિવેટિવ્સ તમે જોશો તો ઘણી શોર્ટ પોઝિશન ઓલરેડી આ બધા સ્ટોક્સમાં છે અને એમાંથી અમુક સ્ટોક્સ તો સારા સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. ઇવન નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એના સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો જો અગર બજારમાં મુવમેન્ટ આવે તો પોસિબલ છે આ સિરીઝમાં આપણને એક શોર્ટ કવરિંગ મૂવ મેટલ્સમાં મળી શકે છે. તો અમને એક લાગે છે કે અહીંયા જો અગર કોઈ કોલ લેવું તો એક કોન્ટ્રા ટ્રેડ મેટલ સ્પેસમાં બની શકે છે. પણ ડેફિનેટલી તમને ઘણું સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે, જે હિસાબે વેદાંતા જેવા સ્ટોક્સમાં આ સપ્તાહના અલી ડ્યુરિંગ ધીસ વીક એક બ્રેકડાઉન આવ્યું છે, તો એવા સ્ટોક્સમાં કોઈ તમને આઉટ પરફોર્મન્સ નહીં મળશે. પણ અમને લાગે છે કે ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો આ બે એવા કાઉન્ટર્સ છે, તો જો અગર શોર્ટ કવરિંગ મૂવ આ સેક્ટરમાં ટ્રિગર કરવી હોય તો ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો આ બંને સ્ટોક્સમાં એક સારી મૂવ આવી શકે છે. તો મારા હિસાબે કોન્ટ્રા બેટ અહીંયા લઈ શકાય છે, અને ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો, કેમકે ટાટા સ્ટીલના રિઝર્વ્સ પણ છે આજની ટ્રેડિંગ સેશનમાં, તો એક વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. પણ જો અગર લિમિટેડ રિસ્કથી પ્લે કરવું હોય તો આઈ થિંક કોલ ઓપ્શન્સમાં ખરીદારી કરીને ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો આ સિરીઝના પર્સ્પેક્ટિવથી, તમે 1-2 દિવસનું પર્સ્પેક્ટિવ નહીં રાખો પણ આ સિરીઝના આખા સિરીઝના પર્સ્પેક્ટિવથી એક કોન્ટ્રા કોલ લઈને ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કોના ઓપ્શન્સમાં ખરીદારી કરી શકાય છે. ઓકે, બિલકુલ, તેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના મેટલ સ્પેસ પણ કામ કરતી દેખાય છે. એક વિરામ લઈ લો, વિરામ બાદ પાછું તમે બાકીના કાઉન્ટર્સ પર નજર કરીશું. હેલો, વેલકમ બેક. અને બાકીના કાઉન્ટર્સની ઉપર નજર કરીએ પહેલા આજે રેકમેન્ડેડ કોલ્સની ઉપર નજર કરીએ. રુચિત, તમારી તરફથી આજે રેકમેન્ડેશન કયા છે? તો એક, કેમ કે બજાર એક સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, જો આપણે ચર્ચા કરી કે 10,980 અથવા સ્ટ્રોંગ સપોર્ટ જોઈએ, મારા બે કોલ છે, બંને ખરીદીના પર્સ્પેક્ટિવ છે. એક હું ઓપ્શન્સમાં રેકમેન્ડ કરીશ અશોક લીલેન્ડના કોલ ઓપ્શન ખરીદારી કરવા માટે. તમે અશોક લીલેન્ડના જો લાસ્ટ 3 સિરીઝથી જોયો તો આ સ્ટોકમાં ઘણી શોર્ટ પોઝિશન બની છે અને સિરીઝ ઓન સિરીઝ એવી બધી શોર્ટ પોઝિશન રોલ ઓવર પણ થઈ છે. ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં જે અપમૂવ આવી હતી એમાં ક્લિયરલી શોર્ટ કવરિંગ અને થોડુંક ફ્રેશ લોંગ બિલ્ટઅપના પણ સંકેત મળ્યા હતા. તો અહીંયા અમને લાગે છે કે એક શોર્ટ કવરિંગ મૂવ આપણને આ સિરીઝમાં અશોક લીલેન્ડમાં જોવા મળી શકે છે, કેમ કે સ્ટોક એના લોંગ ટર્મ સપોર્ટ પર પણ ટ્રેડ કરી રહ્યો છે અને ઓલરેડી ઘણી બધી શોર્ટ પોઝિશન છે, ઇન્ટેક છે આ સ્ટોકમાં. તો શોર્ટ કવરિંગ મૂવ માટે અશોક લીલેન્ડના 87.5 રૂપિયાના કોલ ઓપ્શન ખરીદારીની સલાહ રહેશે. 1.5 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકીને 7 રૂપિયાના લક્ષ્યાંક માટે. અને પીડીલાઇટ ફ્યુચર્સમાં ખરીદારીની સલાહ રહેશે. આ સ્ટોક એક ઘણું સારું આઉટ પરફોર્મન્સ આપણને પીડી લાઇટમાં જોવા મળ્યું છે, જે માર્કેટમાં વોલેટિલિટી કે તુવાન આપણને પાછલા 4-5 મહિનામાં જોવા મળ્યું છે એમાં તો પણ આ સ્ટોકે ઘણું સ્ટેબિલિટી બતાડી છે અને લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં ફરીથી લોંગ પોઝિશન બન્યા છે અને ટેકનિકલી પણ એક બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળ્યું છે. આઈ થિંક આ સ્ટોક ફરીથી એક કન્સોલિડેશન ફેઝ પત્યા પછી હમણાં એક અપટ્રેન્ડનું રિઝમ્પશન કરી શકે છે. તો પીડી લાઇટમાં 1-2 સપ્તાહના વ્યૂ લઈને ફ્યુચર સેગમેન્ટમાં ખરીદારીની સલાહ રહેશે. 1128નો સ્ટોપ લોસ મૂકીને 1240 સુધીના ટાર્ગેટ માટે. ઓકે, બિલકુલ, પીડી લાઇટથી જ શરૂઆત કરીએ. જે અમારા સ્ક્રીન પર 40 જોયું છે ઓલરેડી, 1240ના લક્ષ્યાંક અને સ્ટોપ લોસ જે છે 1128નો રાખવાની સલાહ છે. બીજું કાઉન્ટર અશોક લેલેનું છે, જેમાં તમે અહીંયા આગળથી ખાસ 87 ઓકે અહીંયા આગળથી આ ઓપ્શન લેવાની સલાહ છે અશોક લેલેનના કાઉન્ટર ઉપર. રાઇટ રુચિત, અશોક લેલેનમાં 87.50નો કોલ ઓપ્શન છે ને? હા, 87.50નો કોલ ઓપ્શનમાં ખરીદારીની સલાહ છે. ઓકે, 87.50નો જે કોલ ઓપ્શન છે એમાં ખરીદારી કરીને ચાલો. ટાર્ગેટ પ્રાઇસીસ 7 સુધી આવતા દેખાઈ શકે છે. 1.5 રૂપિયાનો એક સ્ટોપ લોસ ત્યાં મેન્ટેન રાખો અને એક્સપાયરી સુધી તમે આને હોલ્ડ કરી શકો છો ટાર્ગેટ પ્રાઇસીસ માટે. એ સિવાય બાકીના કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ. અત્યારે એક વ્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1320ના કોલ ઓપ્શનની ઉપર આપની તરફથી રુચિત, કેમ કે અહીંયા આગળ ખાસું વોલેટાઇલ કામકાજ છે. ગઈકાલે જે રીતના આપણે રેલી જોઈ હતી એમાં સૌથી હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન રિલાયન્સનું જ હતું. હવે અહીંયા આગળ જુઓ તમે, લગભગ 18.60 રૂપિયાની આસપાસ આ ઓપ્શન ટ્રેડ કરી રહ્યા છે અને આજનો હાઈ ઓલમોસ્ટ 25 રૂપિયાનો છે.
એક પર્સપેક્ટિવ તમારી તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે તમે કેવી રીતના આને જોઈ રહ્યા છો? કોઈ તમને અહીંયા પછી આગળ મૂવ આવતો દેખાતો હોય, પોઝિશન લેવા એવી છે? એટલે જે જનવરી સિરીઝના તમે જોયું તો ઓલ્ધો આપણે ઇન્ડેક્સ એક કન્સોલિડેશન ફેઝમાં જ રહ્યું હતું, પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જયારે રિઝલ્ટની જાહેરાત થઈ હતી એના પહેલા જ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું હતું, ત્યારે આ સ્ટોક મિડ જાન્યુઆરીમાં 1115-1120 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એની બાદ રેસ્ટ ઓફ ધ જાન્યુઆરી એટલે સેકન્ડ હાફ ઓફ જાન્યુઆરીમાં સ્ટોક 1120 લઈને 1300 સુધી હમણાં એક અપમૂવ આપી છે, જે ઘણું સારું આઉટપરફોર્મન્સ છે અને સ્ટોક સર્ટનલી એક ટ્રેન્ડેડ અપમૂવમાં છે. જો તમે હિસ્ટોરિકલ થોડા ડેટા જોવો તો 1320-1330 આ એક રેઝિસ્ટન્સ ઝોન હતું, કેમ કે આપણે ઓગસ્ટ 2018 પણ ઈ જ લેવલથી સ્ટોકમાં કરેક્શન આવતું જોયું છે. અને જસ્ટ બીકોઝ સ્ટોકનો પાછલા 15-20 દિવસમાં ઘણું સારું રનઅપ આપી દીધું છે અને હમણાં રેઝિસ્ટન્સની આસપાસ છે, એટલે આપણે એક પુલબેક મૂવ હમણાં જોઈ રહ્યા છીએ. લાસ્ટ 2 દિવસથી ટ્રેન્ડ ચેન્જ નથી થયો, આ જસ્ટ એક પુલબેક મૂવ છે. અને યુઝ્યુઅલી જયારે એવા અપટ્રેન્ડમાં પુલબેક મૂવ આવે તો એ ઓપોર્ચ્યુનિટી ખરીદી માટે કરવો જોઈએ. કરંટ લેવલ્સ પર નહીં પણ થોડુંક જે ડીપ આવે 1235-1240 સુધીની રેન્જ જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે તો આઈ થિંક ઘણા સારા રિસ્ક રિવોર્ડ રેશો ફેવરેબલ રહેશે ફરીથી લોંગ પોઝિશન માટે બનાવવા માટે. તો 1240 આસપાસ સ્ટોક મળે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તમે કેશ સેગમેન્ટમાં કે ફ્યુચર સેગમેન્ટમાં ખરીદારી કરવાની સરસ છે. ઓકે, બિલકુલ. અહીંયા પછી થોડુંક ડિક્લાઇન્સ આવે છે ત્યાં ખરીદારી કરીને ચાલો, અને એની સાથે જ આપણે વોચ આઉટ કરતા રહીશું કેવી રીતના પરફોર્મ કરતું પણ દેખાય છે આવનાર સમયમાં. 1320 કોલ ઓપ્શનની આપણે વાત કરી હતી, પ્લેટ 1360 કોલ ઓપ્શનની ચાલી રહી છે. રજા લેવાનો પણ સમય થઈ ચુક્યો છે. રુચિત, આપની તરફથી ડિસ્ક્લોઝર શું છે? ઘણા બધા સ્ટોક્સની ચર્ચા થઈ છે, એમાંથી કોઈ પણ સ્ટોક મારા પોતાના પોર્ટફોલિયોમાં નથી પણ અમારા ક્લાયન્ટ્સને અમે બનાવવાની આપી છે. આભાર. બિલકુલ આભાર આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજી આપણા દર્શકો સાથે ડિસ્કસ કરવા માટે. ફાયદાથી ફાયદામાં આટલું જ. આગળ ક્લોઝિંગ બેલ લાઈન્ડ અપ છે. અબ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.